દિલ્હી જેવા મહાનગરોમાં રહેતા લોકોની ફેક્ટરીઓમાંથી નીકળતો ધુમાડો, વાહનોમાંથી નીકળતું પ્રદૂષણ, બાંધકામને કારણે થતી ધૂળ અને આસપાસની ગંદકીનો સામનો કરવો પડતો હોય છે, જેને કારણે દરરોજ આપણી ત્વચામાં ધૂળ જમા થાય છે, જે આપણી ત્વચામાં હાજર મૃત કોષોને સક્રિય કરે છે, જેને કારણે આપણને ત્વચાની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ધૂળ આપણી ત્વચામાં જમા થયા પછી અને આપણા રંગને ઘટાડી પણ શકે છે અને પિમ્પલ્સ, કીલ, ફાઇન લાઇન્સ જેવી સમસ્યાઓનું કારણ બને છે. શહેરની ધૂળ એ તમારી ત્વચા પર એકઠી થાય છે અને સીબુમ સાથે ભળે છે, જેને કારણે છિદ્રો ભરાય છે અને પરિણામે બ્લેકહેડ્સ, વ્હાઇટહેડ્સ અને ખીલ થાય છે. ત્યારબાદ વાત કરીએ તો પ્રદૂષણ મુક્ત રેડિકલ ઉત્પન્ન કરે છે, જે ત્વચાના કોષોને નુકસાન પહોંચાડે છે અને અકાળે વૃદ્ધત્વનું કારણ બને છે. આ ફાઇન લાઇન્સ, કરચલીઓ અને સ્થિતિસ્થાપકતા જેવી સમસ્યાઓને પ્રોત્સાહન આપે છે. ધૂળ અને પ્રદૂષણના સંપર્કને કારણે ત્વચામાં સોજો વધે છે. આ લાલાશ અને સંવેદનશીલતાનું કારણ બને છે અને ખરજવું અને સોરાસિસ જેવી ત્વચાની એલર્જીને પણ વધારી શકે છે. ધૂળને કારણે શ્યામ ફોલ્લીઓ અને અસમાન ત્વચાઓનો દેખાવ એ હાઇપર પિગમેન્ટેશનની નિશાની હોઈ શકે છે. જો તમે તમારી ત્વચાને ભેજવાળી રાખતા હોવ પરંતુ તે હજી સુધી પણ સતત શુષ્ક અને અસ્થિર લાગે છે, તો તે ત્વચાની સમસ્યાઓને પ્રોત્સાહન આપી શકે છે. તો હવે એ જાણી લઈએ કે તમારી ત્વચાને કેવી રીતે સુરક્ષિત કરવી. તમારી ત્વચામાંથી ધૂળ અને ગંદકી દૂર કરવા માટે દરરોજ હળવા ક્લિન્ઝરનો ઉપયોગ કરો, જે તમારી ત્વચાને નરમ અને સ્વચ્છ રાખવામાં મદદ કરે. ફ્રી રેડિકલથી થતા નુકસાનને ટાળવા માટે તમારી ત્વચાની સંભાળમાં વિટામિન સી અને વિટામિન ઈ જેવા એન્ટીઓક્સિડન્ટની ભરપૂર ઉત્પાદનોનો સમાવેશ કરો. શુષ્કતા અને બળતરાને રોકવા માટે તમારી ત્વચાને સારા મોઇશ્ચરાઇઝરથી સુરક્ષિત કરો. આ માટે તમે સ્કિનકેર એક્સપર્ટની સલાહ લઈ શકો છો. સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં, તે તમારા ચહેરાને સૂર્યમાંથી નીકળતા હાનિકારક યુવી કિરણોથી બચાવશે અને ટેનિંગથી પણ બચાવશે.